देश में विद्यार्थी कतर या पीएस कौन से राइट सेट करें, कैमरा ऑन करें, कतर या पीएस कैमरा ऑन करो। पेपर ना कर दसवां धोरण आई थी दे रहे हो दरोड़ा थी। हाँ फोन केम करो तो प्रश्न तो काल लेक्चर मुकवानो तारे बहु उतावल छे मैं तमने पहला पण सूचना आपी छे एक दिवस पछी आवशे बराबर आजे आवी गयो छे तमे आजने आज गयो ते आजने आज लेक्चर नो आवे अने बीजू विद्यार्थीओ नौ थी लई आम तो आठ थी लईने बार वाग्या सुधी मने फोन न करवो एटला माटे मारे पाछो बार वामे पीरियड चालू हो बराबर એટલે આઠ થી લઈ એને સાડા અગિયાર બાર સુધી ફોન ન કરો બાકી જે કઈ કામ હોય ત્યાર પછી કરો મેં તને કાલે પણ એકવાર કીધું હતું કે ભાઈ હું લેક્ચર છે ને એક દિવસ પછી મૂકું છું તે જોયું અત્યારે અપલોડ કર્યો મેં નવ વાગે બરાબર એવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો તે ફોન કર્યો ને પેલા કાલનો પીરિયડ આવી ગયો છે મારી ચેનલ છે ગુરુકુલ તરોડા ની સબસ્ક્રાઇબ કરી લ્યો એટલે તરત તમને મેસેજ મળે બરાબર એકાદ દિવસ નું તો વહેલા મોડું થાય એટલે શક્ય હોય ત્યાં સુધી આજનો લેક્ચર આજને જ અપલોડ થાય એવો આગ્રહ નહીં રાખતા કોઈ ચલો આગળ જઈએ તો આપણે સંકલન ના મુદ્દાની વાત કરીએ છીએ બધા વિદ્યાર્થી લોઅર એન્ડ કરી દે તો મેં તમને કાલે પણ કીધું હતું સંકલન ના સૂત્રો પણ ચલાવ્યા હતા એની થોડી વાત કરી લઈએ એટલે મને પણ ખ્યાલ આવે કે તમે સંકલનમાં કેટલું સમજ્યા છો વિદ્યાર્થીઓ તમારામાંથી કોણ મને કહેશે સંકલન સંકલન કોને કહેવાય બોલો સંકલન એટલે કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો મૂલ્યનો સરવાળો છે અને સંકલન એ વિકલન થી વિરોધક છે અને વિકલન ને આપણે દૂર કરી નાખીએ તો સંકલન થાય ઓકે દીક્ષિત હું કે છે રામાણી હા બોલ સંકલન થી વિરોધક પ્રક્રિયા છે ઘાત વાળું સૂત્ર ઘાત વાળું સૂત્ર નું સંકલન શું થાય એક્સ ની એન ઘાત હોય તેનું સંકલન નું સૂત્ર કોણ બોલશે ડાભી અનિલ બોલો એક્સ ની વાય બરાબર એક્સ એન હોય એક્સ નો એન સ્ક્વેર હોય તો તેનું સંકલન એક્સ બરાબર એક્સ ની ઘાત એન પ્લસ વન ને છેદ માં એન પ્લસ વન ઓકે ફાઈન ચલો તો ઘાત વાળું સૂત્ર અત્યારે યાદ રાખવાનું છે બાકી સાઈન કોસ વાળું એક સૂત્ર અત્યારે ગોખતા મેં તમને લખાવ્યા છે લખાવ્યા છે આગળ એની જરૂર પડશે એટલા માટે લખાવ્યા છે અત્યારે તમારે ઘાત વાળા સૂત્ર ની જ એક પ્રોસેસ યાદ રાખવાની છે હવે સંકલનનો મતલબ શું થાય એ હું થોડું ગણિત ની મદદ થી સમજાવું કે કોઈ રેખા ની લંબાઈ તમારે ગણવી હોય તો એ કેવી રીતે સંકલન થી ગણી શકે એટલે તમારું સંકલન ક્લિયર થશે અને સાથે સાથે તમને પ્રેક્ટિસ પણ પડશે બરાબર તો ચલો આપણે આગળના મુદ્દાની વાત કરીએ સંકલન નું ભૌમિતિક અર્થઘટન એવું મેં તમને મુદ્દો લખાયો હતો બરાબર અને એક આ છેલ્લું સૂત્ર છે એમાં ભૂલ ભરેલું હતું એટલે આપણે ચેક કેન્સલ કરાયું હતું છઠ્ઠું પ્રકરણ છે અને છઠ્ઠું સૂત્ર છે અચળ પદ નું સંકલન શું થાય એક્સ થાય એ પણ આપણે કાલ વાત થઈ હતી પછી ભૌમિતિક અર્થઘટન હવે આકૃતિ છે ને થોડી ઝાંખી થઈ ગઈ છે એટલે હું થોડુંક અહીંયા જે રીતે કહું છું એ રીતે તમે થોડુંક એમાં સુધારો કરતા જજો તો માનો કે રેખા દોરવાને બધા વિદ્યાર્થી એક રેખા દોરે પોતાના બુકમાં એક રેખા દોરે આદમ લીટી કરે લાઈન રેખા દોરે અને રેખાની શરૂઆત 2 સેન્ટીમીટર થી થાય છે અને પૂરી 6 સેન્ટીમીટર થાય એટલે 2 સેન્ટીમીટર થી રેખાની શરૂઆત થઈ અને 6 સેન્ટીમીટર આગળ એ રેખાની લંબાઈ પૂરી થઈ જ્યાં 2 સેન્ટીમીટર છે ને ત્યાં x1 લખો
અને 6 સેન્ટીમીટર છે ત્યાં x2 લખો પ્રારંભિક સ્થાન રેખાનું પ્રારંભિક સ્થાન x1 છે અને અંતિમ સ્થાન x2 છે એટલે 2 થી લઈને 6 સેન્ટીમીટર હોય એટલે આ રેખાની લંબાઈ કેટલી થાય 4 સેન્ટીમીટર આપણે બધા જાણીએ છીએ કારણ કે 6 માંથી 2 તમે બાદ કરો એટલે રેખાની કુલ લંબાઈ કેટલી થાય 4 સેન્ટીમીટરની રેખા છે આપણે બધાની પાસેનો આન્સર છે હવે સંકલનથી આન્સર લાવો છો મેં તમને કીધું સંકલન એટલે સરવાળો તો રેખાની લંબાઈનો સરવાળો 4 સેન્ટીમીટર મળે છે કે નહીં આપણે ચેક કરીએ હવે માનો કે આ રેખા જે 6 થી લઈ અને 2 સુધીની જે લંબાઈની જે રેખા હતી એના ખંડ પાડી દઈએ એના આમ ખંડ પાડી દો ખંડ એટલે ભાગ પાડી દો ચલો ખંડ એટલે ભાગ ખંડ એટલે એના ભાગ છે નાના નાના ટુકડા કરી નાખ્યા એટલે ટુકડા એટલે એના ટુકડા કર્યા પહેલો ટુકડો છે ને dx1 કયો બીજા ટુકડાને dx2 થયો ત્રીજા ટુકડાને dx આમ n જેટલા ટુકડા છે એટલે છેલ્લો ટુકડો ને dxn કહેવાય આખે આખી જે રેખા હતી 4 સેન્ટીમીટર એના નાના નાના ટુકડા કરી નાખ્યા અને દરેક ટુકડાને આપણે ખંડ કહેવાય ફિઝિક્સમાં ટુકડાને શું કહેવાય ખંડ અને ખંડ પાડી દીધા અને ખંડ પાડ્યા એ ખંડ નું નામ આપી દો dx1 dx2 અપ ટુ dxn રેખાની કુલ લંબાઈ કેટલી થાય 4 પણ આપણે એને કેટલી ધારેલી છે x એટલે x લંબાઈની કોઈ રેખા હતી જેનું પ્રારંભિક સ્થાન x1 હતું અંતિમ સ્થાન x2 હતું અને એના ટુકડાઓ એના ખંડ પાડી દીધા બરાબર હવે તમને ખબર છે 4 સેન્ટીમીટરની રેખા હોય અને રેખાના તમે ગમે તેટલા ટુકડા કરો અને ટુકડાને ભેગા કરો એનો સરવાળો કેટલો થાય 4 જ થવો જોઈએ એટલે સંકલન એટલે બધા ટુકડાનો સરવાળો બરાબર ચલો આપણે જોઈએ તો x બરાબર શું થાય લખો તો પહેલું પદ x બરાબર શું થાય તો પહેલા ટુકડો બીજા ટુકડો ત્રીજો ટુકડો અપ ટુ કેટલા n જેટલા ટુકડા નો સરવાળો લખો dx1 dx2 dx3 અપ ટુ dxn બોધર બોલો હા બોલ હેલો સર હા બોલ ફરીથી આકૃતિ સમજાવો તો ફરીથી આકૃતિ સમજાવો આકૃતિ સમજાવો હા પણ ક્યાં સમજાવી ત્યારે હમણાં જ જોઈન્ટ થયો એટલે તો વેલો જોઈન્ટ થઈ જવાય ને એમાં તું જોઈન્ટ મોટો થાય એમાં બીજાને શું કરવાનું 60 જણાને ફરીથી સમજવાનું આખે આખું અરે તું તો સરદાર લાગે નેટવર્ક નહોતું આવતું આ તો વિડીયો જોઈ લેજે હવે યા તમારે એકને આકૃતિ ફરીથી જમાં બીજા 60 જણાનો પીરિયડ પકડી 75 જણા જોઈન્ટ છે તો વિદ્યાર્થીઓ અહીંથી શરૂઆત કરી x1 થી તમે ક્લાસ જોઈન્ટ કરવા મોડું નહીં કરતા પછી ફરીથી સમજો તો એનું એવું લાગે ને તો તમારે પછી વિડીયો જોઈ લેવાનો ટેલી કરવા માટે તો તમે શરૂઆત ક્યાંથી કરી x1 થી અને પૂરું ક્યાં કરો છો x2 તો એના ખંડ પાડ્યા એ ખંડ એટલે એના ટુકડા પાડી નાખ્યા તો કુલ લંબાઈ x છે એ કુલ લંબાઈ કેટલી હોય તો ટુકડાની લંબાઈ માનો કે તમારી પાસે એક સેન્ટીમીટરની આ માનો કે પેન છે પેન છે 5 સેન્ટીમીટરની છે આના કેટલા ટુકડા થાય 5 ટુકડા કરો તો દરેક ટુકડો 1 સેન્ટીમીટર થાય એક એક ટુકડાના સેન્ટીમીટરનો તમે ભેગા કરો તો 5 થાય કે ન થાય એવી વાત છે થોડુંક આપણે રિવર્સ થી વિચારીએ તો x બરાબર dx1 dx2 dx3 અપ ટુ પ્લસ પ્લસ dxn ચલો આગળ જઈએ હવે આવો જ્યારે સરવાળો હોય ને એને ગણિતમાં શ્રેણી કહેવાય શ્રેણી અને શ્રેણીને દર્શાવવાની એક રીત છે સિગ્મા વાળી રીત બરાબર એટલે આમાં હું તમને અમુક મેથેમેટિક્સના બેઝિક ફંડાઓ પણ સાથે લઉં માનો કે શ્રેણી બની ગઈ આમાં જો એક સરખું છે dx1 છે dx2 છે dx3 છે બધામાં dx આવે છે પણ ક્રમ વાઇઝ વધતું જાય 1 2 3 અપ ટુ n સુધી n એટલે છેલ્લો ગમે તેટલામાં ટુકડો હોય આ જે છે એને ટૂંકમાં આ રીતે બતાવી શકાય સિગ્મા આને કહેવાય સિગ્મા બરાબર આઈ એટલે શરૂઆત ક્યાંથી કરો 1 થી એટલે આઈ બરાબર 1 થી શરૂઆત થાય અને પૂરું ક્યાં કરવું એન એટલે ઉપર એન મૂકવાનું આઈ બરાબર 1 થી લઈને એન સુધી શેના માટે તો ડીએક્સ અને આય આ જે ઉપરનું સમીકરણ છે એને નીચે મુજબ લખી શકાય ફિઝિક્સમાં અથવા મેથેમેટિક્સમાં આવા સમીકરણને આ રીતે લખવાના આવશે તમને એમ કીધું હોય કે સિગ્મા આઈ 1 ટુ એન ડીએક્સ આય તો એને લખવા માટે તમારે એ રીતે જોવાનું કે આઈ છે હું બતાવે છે અચળાંક બતાવે છે અચળાંકની શરૂઆત ક્યાંથી થાય 1 થી અને પૂરું ક્યાં થાય એન સુધી પૂરું થાય અને સિગ્મા હું બતાવશે સરવાળો બરાબર
સરવાળો કેટલી વાર કરવો પડે 10 સેન્ટીમીટર ની ફૂટ ના તમે 100 ટુકડા કરો, શું થાય? દરેક ટુકડા નું મૂલ્ય કેટલું થાય? 0.1 સેન્ટીમીટર થાય, અને સરવાળો તમારે 100 વાર કરવો પડે. જેમ તમે ખંડ નાનો લેતા જાઓ એમ ખંડ ની સાઈઝ નાની થાય, પણ સરવાળાની સંખ્યા વધતી જાય. એમ ધારો કે નાના નાનો ખંડ હોય તો લિમિટ લેવાય. ફરીથી, નાના સમય માટે કેમ સમયની લિમિટ લેતા, એમ નાનો ખંડ હોય તો લિમિટ લેવાય. dx ટેન્સ ટુ 0 એનો મતલબ ખંડ શૂન્યની ખૂબ નજીક છે, શૂન્ય નથી પણ ખૂબ નાનો ખંડ છે. કારણ કે આપણે ખંડ dx ધાર્યો છે, એટલે જો લિમિટ, એટલે અહીંયા લખવો પડે એક મુદ્દો લખો તો એડ કરજો. જો અતિ સૂક્ષ્મ ખંડ હોય તો ઉપરના સમીકરણમાં dx ની લિમિટ લેતા, જો અતિ સૂક્ષ્મ ખંડ હોય તો ઉપરના સમીકરણમાં dx ની લિમિટ લેતા નીચે મુજબ લખી શકાય. પછી લખજો, આ જો કાઢ નાખજો અને લેતા કાઢ નાખો. લિમિટ dx ટેન્સ ટુ 0, લિમિટ dx ટેન્સ ટુ 0, અને આમ એરો ને વચ્ચે છે ટેન્સ ટુ 0. ચલો આ લિમિટ આમાં મૂકો તો x બરાબર શું થશે? તો કે લિમિટ dx ટેન્સ ટુ 0 સિગ્મા i 1 થી n dx i. એટલે અતિ સૂક્ષ્મ ખંડ માટે ઉપરના સમીકરણમાં લિમિટ મૂકતા એવો તમારો મુદ્દો એડ કરવો પડે. વગાશે વૈભવ, હા બોલો સર. ટેન્સ ટુ એટલે એરો છે એની નજદીક, ઝીરો ની નજદીક. ટેન્સ ટુ એટલે ઝીરો ની નજદીક. લિમિટ dx ટેન્સ ટુ એમ વચાય. ટેન્સ ટુ એટલે ઝીરો ની ખૂબ નજીક. આજે આ છે ને લિમિટ dx ટેન્સ ટુ એ રીતે વચાય છે ગણિતમાં. એટલે ઝીરો ની ખૂબ નજદીક લિમિટ છે એવું આપણે બતાવ્યું. એટલે ખંડ નું મૂલ્ય જેવું બતાવ્યું, બરાબર, એને આપણે ટેન્સ ટુ બોલીએ છીએ. તમને એવો કઈક નવો શબ્દ લાગે વિદ્યાર્થીઓ તો પછી પૂછી લેવાનું, એમને માથું નહીં હલાવ્યા કરવાનું. નગર એમ થાય કે છેલ્લે ખબર જ નહીં હોય કે આનો મતલબ હું, અભી આગળ ભાગવત જેવું થાય. તો x બરાબર લિમિટેડ dx ટેન્સ ટુ 0 એટલે ઝીરો ની ખૂબ નજીક છે. ઉપરના સમીકરણમાં લિમિટ લીધી, ક્યારે લિમિટ લેવાય? સૂક્ષ્મ ખંડ હોય ત્યારે. હવે વાત એવી, જો સિગ્મા ની તમે લિમિટ લો, ઉપર આપણે જો ડેલ્ટા ની લિમિટ લેતા હતા, વિકલનમાં રૂપાંતર થતું હતું વિકલન વખતે, આવું ડેલ્ટા ટાઈમ ની તમે લિમિટ લીધી હતી ફેરફાર વખતે, dx ના છેદમાં ડેલ્ટા x ના છેદમાં dt માં લિમિટ તમે dt બરાબર 0 લીધું હતું, ત્યારે એ સમીકરણ નું રૂપાંતર એમાંથી તો વિકલન માં થયું. એમ અહીંયા ખંડ મોટો હોય તો સરવાળો થાય, પણ સૂક્ષ્મ ખંડ માટે એની લિમિટ લેવી પડે. અને સૂક્ષ્મ ખંડ ની લિમિટ લેવા માટે તમે જયારે સિગ્મા ની લિમિટ લો ત્યારે એ સિગ્મા નું રૂપાંતર થઈ જાય સંકલનમાં. એટલે ઉપરના સમીકરણમાં તમે જો લિમિટ લીધી, આ ઉપરના સમીકરણમાં લિમિટ લીધી, એનું રૂપાંતર સંકલનમાં થઈ ગયું. એટલે એ સંકલનમાં રૂપાંતર થયું એટલે શું થયું? એક્સ બરાબર
ઇન્ટિગ્રેશન એટલે સંકલન ની શરૂઆત ક્યાંથી કરવાની છે x1 થી અને પૂરું ક્યાં કરવાનું છે x થી લિમિટ બાંધી દીધી બરાબર તો x1 થી શરૂઆત કરી x2 આગળ પૂરું કરવાનું અને કયા ખંડનો સરવાળો કરવાનો dx ધ્યાન આપો સ્ટેપ બાય સ્ટેપ ફરીથી પાછું હું તમને એકવાર બીજી વાર સમજાવીશ dx ચલો કિંમત મૂકો આ dx છે અહીંયા કાંઈ નથી તો 1 તો લખાય કે ન લખાય એટલે x બરાબર સંકલન x1 થી લઈને x2 1 dx તો લખી શકાય બરાબર મેં તમને ઉપર લખાયું અચળ પદ નું સંકલન શું થાય x થાય કે ન થાય અચળ પદ નું એટલે અચળ પદ 1 છે કે નહીં 1 નું સંકલન શું થાય x તો 1 નું સંકલન x થયું હવે વિદ્યાર્થી યાદ રાખો અપર લિમિટ ઉપર મૂકવાની અને લોઅર લિમિટ નીચે મૂકવાની આ રીત છે બતાવવાની ઉપર અપર લિમિટ અપર અને લોઅર લિમિટ નીચે મૂકો એટલે શું થશે હવે આ લિમિટ ની કિંમત આમાં મૂકી દે x છે ને ત્યાં એની કિંમત મૂકી દેવાની અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરવાની એટલે x જ્યાં હોય ને ત્યાં લિમિટ ની કિંમત મૂકતા એટલે જ્યાં અહીંયા એક મુદ્દો એડ કરી દો લિમિટ ની કિંમત મૂકતા લિમિટ ની કિંમત મૂકતા x બરાબર x ની જગ્યાએ x2 મૂકવાને માઇનસ x જગ્યાએ x1 એટલે અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરી એટલે જ્યાં x છે ત્યાં x2 અને x1 મૂકવાના પણ આ x ઉપર હોય ને અપર લિમિટ કહેવાય હંમેશા અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય લોઅર માંથી અપર ક્યારે નહીં બાદ કરવાનું પહેલા x2 ની કિંમત મૂકવાની પછી તમારે x1 ની કિંમત મૂકવાની કારણ કે અપર કોણ છે x2 છે જો અહીંયા x1 અપર હોત તો x1 માઇનસ x2 થાત બરાબર પણ અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી જ્યાંથી શરૂઆત કરી અને લોઅર કહેવાય x1 થી શરૂઆત કરી અને ગણતરી કરતા કરતા પૂરું ક્યાં કર્યું x2 એને અંતિમ લિમિટ કહેવાય પ્રારંભિક લિમિટ નીચે આવે અંતિમ લિમિટ ઉપર આવે બરાબર એટલે ઉપર નીચે મૂકો એમાં હંમેશા અંતિમ માંથી પ્રારંભિક બાદ કરો આપણે જો વેગ અનમાન એમાં સ્થાનાંતર શું કે અંતિમ માઇનસ પ્રારંભિક કરતા ને x2 માઇનસ x1 કરતા એ રીતે x2 માઇનસ x1 હવે જુઓ આપણે આકૃતિમાં x2 છે એ કયા કયા પોઈન્ટ ઉપર છે x2 છે એ કયા પોઈન્ટ ઉપર છે x2 ની કિંમત કેટલી લીધી હતી 6 અને x1 ની કિંમત કેટલી લીધી હતી 2 એટલે x1 અને x2 ની હવે ફાઇનલ છેલ્લે કિંમત મૂકો એટલે શું થયું 6 માઇનસ 2 કરો તો x2 ની કિંમત 6 હતી x1 ની કિંમત 2 છે 6 માંથી 2 કરો x બરાબર નીચે લખી નાખજો x બરાબર 4 સેન્ટીમીટર આવી ગયું સંકલનથી x બરાબર શું આવશે 4 સેન્ટીમીટર હવે વિદ્યાર્થી આમાં કોઈને ક્વેરી હોય તો પૂછે આમાં મેં તમને સંકલન લિમિટ કેમ મૂકવી એ પણ શીખવાડ્યું અપર લિમિટ અને લોઅર લિમિટ એટલે સંકલન સરવાળો આપને ખબર હતું કે ભાઈ આ જે ખંડ છે એની લંબાઈ કેટલી છે 4 તો 4 સેન્ટીમીટર પહેલા આપણે ટુકડા કર્યા ટુકડા કર્યા પછી સંકલન થી આપણે ભેગું કર્યું સંકલનનો ફાયદો શું તમને તો સાહેબ આમાં તો 4 ને 6 આપ્યા હોય તો કે આપણે આમાં ખબર પડે 6 માઇનસ 2 કરો તો શું થાય તો કે જવાબ મળી જાય એવું નથી હવે ધ્યાન આપજો અતિ સૂક્ષ્મ ખંડ લ્યો અતિ સૂક્ષ્મ ખંડ લ્યો એટલે શું થાય મેં તમને કીધું ખંડની લંબાઈ ઘટતી જાય પણ એની સાથે ખંડની સંખ્યા ઘટતી જાય અને વધતી જાય માનો કે 10 સેન્ટીમીટરની ફૂટ હોય એને તમે 10 ટુકડા કરો તો 10 વાર પ્લસ પ્લસ કરવું પડે 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ એમ 10 વાર કરવું પડે પછી એના તમે એનાથી અડધા ટુકડા કરી નાખો તો 20 વખત પ્લસ પ્લસ કરવું પડે જવાબ તો એ જ આવે માનો કે 10 સેન્ટીમીટર 1,00,000 ટુકડા કરો કેટલી વાર પ્લસ કરવું પડે 1,00,000 વખત પ્લસ કરવું પડે એટલે સરવાળાની પ્રક્રિયા બહુ લાંબી થાય હવે કેલ્સી છે ને એને 1,00,000 વખત તમે પ્લસ પ્લસ કરો ને કેલ્સીની સ્વીચ તૂટી જાય સૂક્ષ્મ સરવાળો પણ બહુ લાંબો હોય ત્યારે એક જ સ્ટેપમાં કરવા માટે સંકલનનો ઉપયોગ થાય આ ટર્નિંગ પોઈન્ટ છે સંકલનનો ઉપયોગ ક્યારે થાય સરવાળો કરવાનો પણ ક્યારે લાંબા સરવાળાને તમારે ટૂંકમાં અને એક જ સ્ટેપમાં કરવો હોય તો સંકલન કરવાનું એટલે ખૂબ મોટો સરવાળો હોય એને ટૂંકમાં કરવા માટેની જે પ્રક્રિયા એને ઇન્ટિગ્રેશન કહેવાય એને સંકલન કહેવાય હવે આ આકૃતિમાં તમે જુઓ ખંડ કેવડો લેવાનો તો તમે ધારો આમાં આપણે ખંડ તમે ધારો લઈ શકો તમે નાનો લ્યો મોટો લ્યો ગમે એવો લ્યો સંકલનથી તમે ગણતરી કરી જવાબ 4 મળી ગયો કે ન મળી ગયો તમે ગમે તેવો ખંડ લ્યો તમારે ખંડની ટેન્શન નહીં તમારી પાસે લિમિટ હોવી જોઈએ કે અહીંયાથી શરૂઆત કરીને અહીંથી પૂરું કરો બરાબર એટલે ફિઝિક્સમાં સૂક્ષ્મ ફેરફારની ગણતરી જ્યારે કરવાની થાય અને એ ઝડપથી કરવાની થાય ત્યારે સંકલન કરવું પડે એટલે સંકલનમાં હંમેશા લિમિટ આવે પ્રારંભ ક્યાંથી કરવું અને અંતિમ એન્ડ ક્યાં કરવું આ લિમિટ આવે
તમારે અત્યારે અચળ પદનું સંકલન અને ઘાત વાળા સૂત્રનું સંકલન એનો બેનો જ ઉપયોગ છે અને બેનો ઉપયોગ કરીને જ આપણે આગળના દાખલાઓ ગણવાના છે. એક સંકલનનો મેં પ્રશ્ન મૂક્યો છે પ્રેક્ટિસ માટે, એની રકમ લખો વિદ્યાર્થીઓ. તો આમાં કોઈ હવે હવે આપણે તમે છે ને આ એમસીક્યુની પ્રેક્ટિસ કરો ને આ ન્યુમેરિકલની સંકલનના તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, તો લખો વાય બરાબર 3x² + 2x. વાય બરાબર 3x² + 2x માટે ઇન્ટીગ્રેશન ઓફ વાય dx ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, એટલે આ વાય નું એક્સ ની સાપેક્ષમાં સંકલન કેટલું. લિમિટ નથી આપી આમાં, આ લિમિટ વગરનું છે, પછી આગળ લિમિટ વાળું લઈશું, કોઈ પ્રકારની લિમિટ નથી, ખાલી તમારે સંકલન કરવું. તો આ વાય છે એક્સ નું વિધેય છે, બરાબર, અને એનું આપણે એક્સ ની સાપેક્ષમાં સંકલન કરવું છે, તો એ મેળવવાનું છે. ચલો ધ્યાન આપજો સ્ટેપ બાય સ્ટેપ. ઇન્ટીગ્રેશન ઓફ વાય ડીએક્સ, વાય ની કિંમત મૂકો શું આવશે, તો ઇન્ટીગ્રેશન ઓફ 3x² + 2x આખા ને ગુણ્યા dx. ચલો તો આ જે ઇન્ટીગ્રેશન છે એ પેલા પદ ને લાગે ને બીજા પદ ને લાગે, બરાબર, આ તો શરૂઆત છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. એટલે સંકલન 3x² dx પ્લસ સંકલન 2x dx, કારણ કે સંકલન બંનેને લાગે છે એટલે બંનેને સંકલનના પદ લાગુ પડ્યા. હવે પેલા પદમાં જુઓ તો પેલા પદમાં શું છે 3x dx, એમાં 3 છે કેવું છે અચળ છે એટલે એને બહાર કાઢી લીધું, 3 ને તમે બહાર કાઢ્યો એટલે શું વધ્યું સંકલન x² dx વધ્યું. બીજા પદમાંથી 2 ને બહાર કાઢી લીધું શું વધ્યું x dx, એટલો ખ્યાલ આવ્યો. તો પેલામાંથી બહાર શું નીકળ્યું 3 અને બીજામાંથી બહાર શું નીકળ્યું 2 અને બાકીના સંકલનના પદ x² થયું. x ની કેટલી ઘાત છે 2 ઘાત છે, અને વર્ગ વાળું સંકલનનું સૂત્ર મૂકો x² 2 + 1 એટલે કેટલા થાય 3, ના છેદમાં 3 મૂકવા પડે એટલે એક્સ ઘાત વાળું સૂત્ર મૂકો 2 ઘાત છે પ્લસ 1 કરો 2 + 1 એટલે 3, બરાબર, એટલે એક્સ ની 3 ઘાત ના છેદમાં 3, અહીંયા 3 તો હતા જ એ તો રહેવા જ દેવાના છે, ઓકે 3 આખાને ગુણ્યા સંકલન કર્યું એટલે એક્સ ની એક્સ નો ઘન ના છેદમાં 3 પ્લસ અહીંયા જુઓ તો અહીંયા શું છે 2 બહાર કાઢ્યા, એક્સ ની કઈ ઘાત નથી તો 1 તો કહેવાય, 1 + 1 તો શું થાય x² / 2, કારણ કે 1 ઘાત છે એટલે x² / 2, 3 3 નો છેદ ઉડ્યો 2 2 નો છેદ ઉડ્યો, જવાબ શું આવ્યો એક્સ નો ઘન પ્લસ એક્સ નો સ્ક્વેર, આ જવાબ થયો. એટલે ઇન્ટીગ્રેશન ઓફ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ x³ + x² હવે મેં તમને શું કીધું તું સંકલન છે ને વિકલન ની ઊંધી પ્રક્રિયા છે, એટલે વાય બરાબર 3x² + 2x નું પેલા આપણે સંકલન કર્યું, હવે જો પાછું વિકલન કરીએ ને તો સંકલન દૂર થઈ જાય, પાછું આ ઔદ્યોગિક સમીકરણ આવશે, એટલે એ આપણે જોઈએ ઉદાહરણ તરીકે. તો આપણે સંકલન તો મળી ગયું, હવે આ સંકલન નું પાછું વિકલન કરો. ચલો એટલે સંકલન નું વિકલન કરો તો કેમ સંકલન દૂર થાય આપણે સાબિત કરીએ, બરાબર, તો ચલો એનું વિકલન કર્યું dx ના છેદમાં dy ઇન્ટીગ્રેશન ઓફ વાય dx, સંકલન હતું એનું આપણે વિકલન કરીએ તો dx ના છેદમાં dx, ડી ના છેદમાં ડીએક્સ કોનું થયું વાય, ઇન્ટીગ્રેશન ઓફ વાય ડીએક્સ, તો ઇન્ટીગ્રેશન ઓફ વાય ડીએક્સ ની કિંમત શું છે તો x³ + x² એટલે કૌંસમાં x³ + x² મૂકી દેવાનું. ચલો કિંમત મૂકો, વિકલન બંનેને લાગુ પડે, પેલા ને લાગુ પડશે બીજાને લાગુ પડશે, ઘાત વાળું વિકલન છે, ઘાત આગળ ઘાત માઇનસ 1 કરો, ઘાત આગળ ઘાત માઇનસ 1 કરો, શું થયું ઘાત આગળ 3x² + 2x શું હતું જવાબ હતું 3x² + 2x આવી ગયું આપણે સાબિત કર્યું. તો આ જે સમીકરણ હતું એનું પેલા સંકલન કર્યું અને ફરીથી તમે વિકલન કર્યું એટલે સંકલન દૂર થઈ ગયું, ઓરિજિનલ હતો એની જવાબ આવી ગયો. આમાં સંકલન ની વાત પણ થઈ અને સંકલન છે વિકલન ની વિરોધક પ્રક્રિયા છે એની પણ વાત થઈ. વિદ્યાર્થીઓ હોમવર્ક માટે હાલો આગળ લખો તો એક સમીકરણ. પેલા તો આમાં તમને કોઈ ક્વેરી હોય તો પૂછે અને ક્વેરી ના હોય તો આની ગણતરી કરો, આનો જવાબ મને કયો. ચલો શું થાય છે, કોણ ઝડપથી આપે છે જવાબ, y બરાબર 2x² + 3x માટે સંકલન y બરાબર 2x² + 3x માટે સંકલન, જેને જવાબ મળે એ મને મેસેજ કરશે અથવા રાઇઝન કરશે. કોણ ઝડપથી આપે છે, ચલો y બરાબર 2x² + 3x નું સંકલન.
જેનો જવાબ મળશે એ રાઇઝ એન્ડ કરશે. કેમેરા ઓન કરો. તમારું મોઢું બતાવવાનું, ગણતરીના સ્ટેપ બતાવવાના. ડાબી અનિલભાઈ તમને જોયા જ છે, તમે વર્ક કરો છો એ બતાવો. કોના જવાબ આવ્યો બતાવો. જેને જવાબ મળે એ રાઇઝન કરશે. રામાણી શું કહે છે? ઓકે એક મિનિટ સ્થિર કરતો, સ્ક્રીન સ્થિર કર. કારણ કે તારી સ્ક્રીન બધાને દેખાય છે. એક જ મિનિટ. આ 2x² + 3x હતું એના માટે આ તમને કીધું હતું. આ થયું, આ થયું, આ થયું, બરાબર છે. 2x³ ના છેદમાં 3x² ના છેદમાં, અહીં છેદ નથી ઉડતા, બરાબર. તો આ રીતે નકુમ મેહુલ કેમેરો ઓન કર. ગેડિયા ભાવે જેને ગણતરીથી કલસરિયન જેમ કેમેરો ઓન કરે. ઓકે ફાઇન, ચલો બધા વિદ્યાર્થીને આવી ગયો છે મોટા ભાગના, ને ધ્યાન આપો. તો મારે કઈ એ સોલ્વ કરવાની જરૂર નથી. પણ એમાં લિમિટ મુકાવું હું તમને, બરાબર. એટલે રકમમાં થોડું એડ કરી દો. તો અહીંયા 1 થી 2 ઇન્ટીગ્રેશન, 1 થી 2 લોઅર લિમિટ 1 રાખો અને અપર લિમિટ 2 રાખો. ન્યુમેરિકલ એનો એ છે, કારણ કે સોલ્યુશનમાં લિમિટ સહિત એનું સોલ્યુશન આપ્યું છે. એટલે અહીંયા રકમમાં લિમિટ ભૂલાઈ ગઈ છે, 1 થી લઈને 2 સુધી, બરાબર. તો અહીંયા સુધી તમે કર્યું છે 2 × 3³³ અને 3x² / 2 લિમિટ મૂકી ગયો. અપર લિમિટ અપર રાખો, લોઅર લિમિટ લોઅર રાખો અને સાદરૂપ આપો આખે આખાનું. ગણતરી આગળ લઈ જાઓ, લિમિટની કિંમત સાદરૂપ આપો. 2/3 બહાર નીકળી જશે, બરાબર. 3 ને બહાર કરી લીધા. અહીંયા x ની જગ્યાએ અપર લિમિટ મૂકો પહેલા. 2 નો ઘન માઇનસ લોઅર લિમિટ એટલે 1 નો ઘન પ્લસ 3/2. અહીંયા x² છે, અહીંયા 2² - 1² 2/3. અહીંયા 2 નો ઘન કેટલો થશે? 2 નો ઘન 8 - 1 = 7. અહીંયા થશે 2 નો વર્ગ 4 - 1 = 3. એટલે તમારો ફાઇનલ આ જવાબ આવશે. હજુ એનું તમારે આગળ સાદરૂપ આપો તો આપી શકાય, બરાબર. આવી રીતે આ થાય. રામાણી કેમેરો ઓન કરો જો ગણાઈ ગયું હોય તો. કેમેરો ઓન કરી અને એ તારો જે ફોટો છે ને એના ઉપર લઈ જા. કેમેરો ઓન કર અને ગણતરી કરી છે. ફ્રન્ટ કેમેરો નહીં, રિયર કેમેરો પર. ઓકે સારો વિદ્યાર્થીઓ, ચલો આગળ જઈએ. બધા કેમેરો ઓફ કરી દે, અહીંયા ધ્યાન આપો. ચલો આનું કરો જોઈએ.
s is equal to 2r square plus 3r ની minus 1 ઘાત. અહીંયા જે સ્થાનાંતર વિધેય છે એ r નું વિધેય છે, એટલે r ની સાપેક્ષમાં સંકલન થશે. y x નીકળી ગયો, s અને r મૂકી દીધા. આની રીત જોઈ લો, ગણતરી તમે જાતે હોમવર્કમાં કરજો. આ કોનું વિધેય છે? s છે. કોનું વિધેય? r નું છે, એટલે r ની સાપેક્ષમાં જ સંકલન થાય. સમજાય? બરાબર. તો તમને પૂછ્યું છે કે s બરાબર 2r² + 3r - 1 ઘાત છે, તો 1 થી લઈને 2, 1 થી લઈને 2 સુધીનું સંકલન કેટલું? એનું જે સોલ્યુશન છે ને, એ સોલ્યુશનમાં પેલા બે ત્રણ સ્ટેપ સાચા છે, પણ પછી લિમિટમાં ગણતરી અધૂરી મૂકી દીધેલી છે. બરાબર. આમાં સુધારો કોણ કરી શકે છે? આ હોમવર્કમાં આપ્યું તમને. બરાબર. આના સોલ્યુશનમાં કંઈક ભૂલ છે, ભૂલ કોણ પકડી શકે છે? શરૂઆતના સ્ટેપ બરાબર છે, એટલે હવે આપણે કાલે જોઈશું કે આનો જવાબ કોણ સાચો આપે છે. તો તમારી પાસે રકમ લખી રાખજો, s બરાબર 2r² + 3r - 1 બરાબર 1 થી લઈને 2 સુધી s dr, એટલે s નું dr ની સાપેક્ષમાં સંકલન કેટલું, આનો જવાબ મને કાલે કહેવાનો છે. બરાબર. અને માઇનસ વાળી ઘાત હોય તો કઈ એમાં ફેર નથી પડતો ભાઈ. બરાબર. તો શરૂઆતના સ્ટેપ છે સાચા છે, એમાં કઈ ભૂલ નથી. 2r² + 3r - 1 નું dr લિમિટ નથી મૂકી, અહીંયા 1 થી 2 ને 2 થી 1 એમ બે વાર ફેરવી નાખ્યો, એટલે આપણે 1 થી લઈને 2 ની જ લિમિટ રાખો. એટલે આ જે દાખલો છે એના સોલ્યુશનમાં ભૂલ છે, તમારે સોલ્વ કરવાનો છે, નહીં થાય તો હું કાલે કરાવીશ. પછી એક બીજો દાખલો છે, બરાબર એવો જ, એની પણ રકમ લખી નાખો. x બરાબર 4r રેઝ ટુ માઇનસ 1 બાય 2 પ્લસ 3r સ્ક્વેર, તો 1 થી 3 માટે, 1 થી 3 માટે x dy, અહીં x dy નો આવે, અહીં x dr કરો, પણ r નું વિધેય હોય ને તો r ની સાપેક્ષમાં સંકલન થાય, એટલે એના સોલ્યુશનમાં અહીં dy છે ને dr આવશે. તો આ બંને ના સોલ્યુશન તમે તમારે જાતે કરજો, ટ્રાય કરજો, નો થાય તો હું તમને કરાવડાવીશ, અથવા તો તમને ફોટો શેર કરીશ. આ બંને સોલ્યુશનમાં અહીંયા dr y ની જગ્યાએ r આવે, એ એક ભૂલ છે, બાકીનું બધું સાચું છે. ખાલી તમારે dr કરવું પડે, x dy dr 1 થી લઈને 3 4 x રેઝ ટુ 1 હાફ પ્લસ 3 x સ્ક્વેર નું dr ની સાપેક્ષમાં આ 4 નું શું થાય, 4 અચળ લીધા, અહીંયા એ ભૂલ કરે છે, ઘાત માં પ્લસ 1 કરવાનું, તો માઇનસ 1 દ્વિતીયાંશ પ્લસ 1 કરો, પ્લસ 1 દ્વિતીયાંશ થાય 3r સ્ક્વેર. ભૂલ તો કરી છે, લોચા લબાચા છે. એટલે વિદ્યાર્થીઓ ખાલી રકમ લખી રાખો, સોલ્યુશન નહીં લખતા, બાકી બુકમાં સોલ્યુશન નહીં લખતા, રફમાં પહેલા ટ્રાય કરજો, એવું લાગે તો મને ફોટો મોકલજો, હું યસ કહું તો જ તમે લખજો. બરાબર. તમે જાતે બધા ગણતરી કરો, ત્યાર પછી આનું સોલ્યુશન તમને કાલે હું ફરીથી કરાવડાવીશ. માઇનસ વાળો આ s બરાબર 2r² + 3r - 1 અને x બરાબર 4r - 1 હાફ + 3r² આનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. ટ્રાય કરો બધા, મને ફોટો મોકલજો WhatsApp થી. બરાબર. અને પછી હું તમને ફોટો મોકલીશ સોલ્યુશન વાળો, અને એની સાથે ટેલી કરી લેજો, અને પછી પાકી બુકમાં લખજો. પાકી બુકમાં અહીંયા સુધી લખજો, અહીંયા સુધી. બરાબર. પછીના બે જે હોમવર્કમાં આપું છું એ પાકી બુકમાં ડાયરેક્ટ નહીં લખતા, નકર તમારે ચેકચાક થશે. અને એ પછી આપણે નિયમિત ગતિના સમીકરણ, આપણે સમીકરણો સ્વીકાર્યા હતા ને આગળ 4 કે 5, એની સાબિતી લેવાની છે. ટેક્સ્ટ બુકમાં એની સાબિતી સહિત આપ્યા છે, એ સાબિતી લેવાની છે. બરાબર. પણ આપણે સંકલનથી સાબિતી લેવી છે, એટલે ફરીથી સંકલનની પ્રેક્ટિસ પણ થઈ જાય, અને સમીકરણ જે આગળ આપણે થિયરી બાકી રાખી છે પૂરી પણ થઈ જાય, અને સાથે સાથે ઉદાહરણ 3.3 પણ પૂરું થઈ જાય. બરાબર. તો આગળના પીરિયડમાં એની વાત કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ, એ સિવાય આજના પીરિયડમાં કોઈ ક્વેરી હોય તો રાઇઝન કરે.
પૂછવું હોય તો પૂછી શકે, મેં તમને સૂચના આપી એમાં. તો આજનો ક્લાસ ક્લિયર, કેટલાને ક્લિયર થઈ ગયો? રાઈઝ એન્ડ કરે. ઓકે, છતાં એવું કઈ લાગે તો કાલે આપણે સંકલનની પાછી પ્રેક્ટિસ કરી અને આપણે ગતિના સમીકરણો જે લખ્યા હતા એની સાબિતી લઈશું, એટલે આ ચેપ્ટર તમારો 80% જેવું પૂરું થઈ જશે. પણ આ ચેપ્ટર એટલા માટે બહુ લેન્ધી ચાલ્યું કારણ કે અમે સંકલન વિકલન આપણે આખે આખું ભણ્યા છીએ, જરૂર પડે એટલું, જેનો ફાયદો આગળના ચેપ્ટરમાં થશે. આગળના ચેપ્ટરમાં હવે આ મુદ્દાઓમાં તમને બહુ ઝડપથી ખ્યાલ આવી જશે. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.